સરકારે રિટાયર્ડ ઓફિસરોને પે માઇનસ પેન્શનની પદ્ધતિમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વિના અધિકારીને સેવા પર પરત બોલાવી. માહિતી અનુસાર અગાઉ 1.5 વર્ષ પહેલા પીએમઓનો પકડાયેલ નકલી અધિકારી આજ કરાર હેઠળ ફાયદો ઉઠાવતો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે સરકારે લીધેલા આ પગલાંને કારણે બનાવટી અધિકારીની સંખ્યા વધી શકે છે, જેની વિગતે ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ GADA વર્ષ 2022માં 369 અને 2023માં 199 મળીને 2 વર્ષમાં જ 31 IAS સહિત કુલ 568 ક્લાસ 1 અને ક્લાસ 2ના અધિકારીઓને નિવૃત્ત થયા બાદ નિમણૂક આપવાનું સામે આવ્યું છે. નવેમ્બર 2022ની ચૂંટણીના 2 મહિના બાદ નકલી પીએમઓ અધિકારી બની જમ્મુ કાશ્મીરમાં ફરતો કિરણ પટેલ પકડાયા બાદ ગુજરાતમાં પણ દર સપ્તાહે નકલી IAS, IPS, મંત્રી, ધારાસભ્ય તેમજ નકલી શિક્ષક અને પોલીસના કિસ્સા સામે આવી રહ્યા છે, જેમાંથી અધિકાંશ કેસમાં તે લોકો સરકારી અધિકારી અથવા રાજકારણી સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે. અગાઉ પકડાયેલ કિરણ પટેલ એ CMOના અધિકારી હિતેશ રાવલ, જે કરાર સાથે સંકળાયેલ છે, તેમની સાથે જોડાયેલ હતો, જે દર્શાવે છે કે આ પદ્ધતિને યથાવત રાખવામાં આવી તો રાજ્યમાં ફરતા નકલી અધિકારીની સંખ્યામાં વધારો થઈ શકે છે. અસામાજિક તત્વો જે અધિકારી સાથે મળીને પોતાની ખોટી ઓળખ આપી ગોરખ ધંધા પણ કરી શકે છે. માહિતી અનુસાર 2023માં 31 IAS અને 13 જેટલા સચિવ મળીને કુલ 44 સિનિયરોની કરાર આધારે નિમણૂક કરવામાં આવી હતી, જેની અસર યુવાનો પર પડે છે. રિટાયર્ડ અધિકારીની નિમણૂક કરવાથી તેમની રોજગારીની તકોમાં પણ ઘટાડો જોવા મળે છે. સરકારે શું રિટાયર્ડ અધિકારીની નિમણૂક કરવી જોઈએ? તમારું આ વિશે શું કહેવું છે? અમને કોમેન્ટ કરી જરૂર જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.